અમદાવાદ ખાતે પુરુષોના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા પ્રોસ્ટેટની બીમારી અને તેની સારવારને લઈને પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. વધારે પડતી બીમારીઓ સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે, પરંતુ તેને લઈને વધારે ધ્યાન આપવામાં આવે છે. પરંતુ પુરુષોમાં પણ ઘણી બીમારીઓ હોય છે, પરંતુ તેઓ બેદરકારી તેમજ ઘરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓની બીમારીઓને નજરઅંદાજ કરતા હોય છે, જેને કારણે લાંબા સમયે તે બીમારી ભયંકર સ્વરૂપ ધારણ કરી લે છે. તે સપને પણ વિચાર કરવામાં આવતો નથી અને છેવટે મૃત્યુનું કારણ બનીને ઊભું રહે છે, જેને લઈને અમદાવાદ ખાતે પ્રોસ્ટેટ બીમારીને લઈને પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોસ્ટેટ એક એવી બીમારી છે જે પુરુષોમાં જ જોવા મળે છે, જેમાં કેટલીક ઉંમર, મોસમ પરિવર્તન, યાત્રા સંબંધિત તણાવ, ભિન્ન જગ્યાઓનું પાણી વગેરે દૂષિત છે. પ્રોસ્ટેટ વધવાથી લોઅર યુરિનરી ટ્રેક્ટના લક્ષણોથી ઉત્પન્ન થઈ શકે છે. બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાસિયા એટલે કે એક સમયમાં અવધિમાં થનાર માઇક્રોસ્કોપિક એક્સેસિવ વૃદ્ધિના કારણે ગ્લાન્ડ એટલી મોટી થઈ જાય છે કે નરી આંખે પણ દેખાવા લાગે છે. આ 30 વર્ષથી પહેલાંની સમયમાં શરૂ થાય છે અને 40 વર્ષ સુધી પહોંચતા તેનું પ્રમાણ 8% 60 વર્ષના સમયગાળા સુધી પહોંચતા 50% અને 90 વર્ષ સુધી પહોંચતા 90% માઇક્રોસ્કોપિક BPH વાળા થઈ જાય છે. અને ઉંમરની સાથે પ્રોસ્ટેટની વૃદ્ધિ બે મુખ્ય અવધિઓ હોય છે, જેમાં પ્રથમ તરુણા અવસ્થામાં હોય છે અને બીજી અવધિ 25 વર્ષની આયુમાં શરૂ થાય છે અને પુરુષના નજીક જીવનકાળમાં ચાલે છે. BPHના મેનેજમેન્ટમાં સૌથી સામાન્ય ટેમુસોલોસિન આલ્ફા બ્લોકર જેવી દવાઓ દ્વારા લક્ષણોને આગળ વધારે બીમારી તરફ પ્રસરતા અટકાવી શકાય છે, તેમજ જો દવાઓ આપ્યા બાદ લક્ષણ અનિયંત્રિત રહે તો સર્જરી દ્વારા પ્રોસ્ટેટ ટિશ્યુને નિકાળવું એ અંતિમ વિકલ્પ ગણવામાં આવે છે. સરળતાથી પ્રોસ્ટેટ સ્વાસ્થ્ય પ્રદાન કરવા માટે WWW Water Relief Digital Estate નું આયોજન કરવામાં આવ્યું છે, જેથી દર્દીઓની જાગૃતતા તથા શિક્ષા માટે નિયમિત કરવામાં આવ્યા છે. આ બીમારી અંગે બંને ડોક્ટરો દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ હતી. ધ્વનિ પંચાલ, ZSTV, અમદાવાદ. ડોક્ટર શરદ ટીક્યુટ, અમદાવાદ. પ્રોસ્ટેટ એ કોઈ સમસ્યા નથી, એ કોઈ બીમારી નથી, એ એક એજિંગ પ્રોસેસનો ભાગ છે. જેમ ઉંમર વધે, જેમ કે મોતિયો થવો, એ એક એજિંગ પ્રોસેસનો ભાગ છે, એ કોઈ બીમારી નથી. પ્રોસ્ટેટ પર ઉંમરની સારવારની જરૂર પડે, સિવાય કે કેન્સર માટે આગળથી આપણે આગમ ચેક રાખી અને એની તપાસ કરવી જોઈએ અને એના રિપોર્ટો કરવા જોઈએ. બાકી સાદી પ્રોસ્ટેટ માટે કોઈ ટ્રીટમેન્ટ કરવી પણ ફરજિયાત નથી, જ્યાં સુધી દર્દીને હેરાન ના કરતી. પેશાબ કરવામાં થતી મુશ્કેલી પુરુષની વાત ચાલે છે, કારણ કે પ્રોસ્ટેટ છે ફક્ત પુરુષોમાં હોય છે. અને પેશાબ, જેમ કે પેશાબ ધીમો આવવો, અટકી અટકીને આવવો, વાર લાગવી, વારે વારે જવું, ઇન્ફેક્શન થવું, ક્યારેક યુરિન બંધ થઈ જવું વગેરે વગેરે પ્રોસ્ટેટ મોટી થવાના અથવા પ્રોસ્ટેટની તકલીફના લક્ષણો કહેવાય. ઓપરેશન પછી કોઈ સ્પેસિફિક કેર નથી, થોડો ટાઈમ માટે એની મેડિસિન હોય છે 2-3 અઠવાડિયા પૂરતી, પછી તો કોઈ એનું આગળ કંઈ રેગ્યુલર ટ્રીટમેન્ટ નથી હોતી, આગળ એને કોઈ ડાયટરી કે એની કોઈ પ્રિકોશન હોતી નથી, કારણ કે એજિંગ પ્રોસેસનો એક ભાગ છે. આ પ્રોસ્ટેટનો જે પ્રશ્ન છે, વય એટલે યુઝવલી 50 વર્ષ પછી થતો આ પ્રોબ્લેમ છે.